ના ફલસાપીર વિસ્તારના રહીશો દ્વારા અંડરપાસની માંગ સ્વીકારવા માટે કલેક્ટરને આવેદનપત્ર અપાયું. તો આવો જોઈએ પાટણથી અલ્પેશ રીમાળીનો એક રિપોર્ટ. આજરોજ ખાલક્ષાપીર વિસ્તારની લગભગ 7-8 સોસાયટીના રહીશો દ્વારા પાટણ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સોસાયટીના રહીશોએ જણાવ્યું કે ફાટક નંબર 42C ની જગ્યાએ અંડરપાસ બનાવવામાં આવે તો અહીંના રહીશોને સગવડો ભર્યું તેમ રહે તેમ છે. વધુમાં જો તંત્ર દ્વારા અંડરપાસની માંગ નહીં સ્વીકારાય તો રહીશો દ્વારા રેલ રોકો આંદોલનની ચીમકી આપવામાં આવી હતી. રેલવે ખંડ 42C ની જગ્યાએ જ અંડરપાસ બને એવી અહીંના સ્થાનિકોની અને રહીશોની એક જ માંગણી છે. તેઓને અન્ય રોડ માટેના કોઈ વિકલ્પ સ્વીકાર્ય નથી. તંત્રને અનુરોધ છે રેલવે વિભાગને જાણ કરો કે અહીંયા પ્રથમ અંડરપાસ બનાવી આપે તેવી માંગ ઉઠવા પામી છે. આજ રોજ અમે કલેક્ટર કચેરીએ 42C અંડરપાસ માટે આવેદનપત્ર આપવા આવ્યા હતા, પરંતુ અહીંથી અમને કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી. અમારી રજૂઆત હતી એ પ્રમાણે કે અહીંયા જે ધારાસભ્યશ્રી દ્વારા જે રોડની માગણી કરી છે એ રોડ સાથે, પરંતુ પહેલાં અમારું અંડરપાસ મંજૂર કરો અને ત્યાર પછી તમે બીજી માગણીઓ સંતોષો. પરંતુ સાહેબે એવો જવાબ આપ્યો કે એ અમારે જોવાનું છે, એ અમારી રીતે કરીશું, તમારે અંડરપાસ મળશે, આટલો જવાબ આપ્યો છે. અનેક વાર રજૂઆત કરવા છતાં પણ અમને કોઈ લેખિત કે ઠોસ એમના તરફથી જવાબ મળેલ નથી. એટલે હજી આ ક્યારે અમારો અંડરપાસ મંજૂર થશે, 9 મહિનાથી છેલ્લા 9 મહિનાથી અમે આ સતત એક જ કાર્યવાહી કરીએ છીએ. કોઈ ઓફિસ કે કોઈ કચેરી બાકી નથી રાખી, પણ છતાંય યોગ્ય અમને પ્રત્યુત્તર મળતો નથી. છેલ્લે સોમવારે અમે પ્રાંત સાહેબ પાસે ગયા હતા તો એમણે લખીને આપ્યું છે કે આ લોકોની માગણી પ્રમાણે અમને અંડરપાસ બનાવી આપવા માટે ઘટતું કરવું. તો અહીંથી આ સાહેબે એના વિશે તો કોઈ ચર્ચા કરી જ નહીં કલેક્ટર સાહેબે, અને કહ્યું કે અમે જોઈશું અને તમારે થઈ જશે, આનાથી વિશેષ એમણે કશું જ કહ્યું નથી. તો અમારે સત્વરે જો અંડરપાસ મંજૂર નહીં થાય તો અમે ટૂંક સમયમાં રેલ રોકો આંદોલન કરવાના છીએ. એનાથી પણ જે ઉગ્ર આંદોલન થશે એ આંદોલન કરીશું. અમે તમામ સોસાયટીઓવાળા, કોર્ટમાં જવું પડશે તો કોર્ટમાં જઈશું, પરંતુ પહેલાં અમારે અંડરપાસ જોઈએ. એમણે જે કાંઈ બાજુમાં કોઈ પણ જગ્યાએ અંડરપાસ આપવો હોય કે રોડ આપવા હોય આપે, પરંતુ પ્રથમ અમારી માગણી છે કે સૌ પ્રથમ અમારો અંડરપાસ મંજૂર થાય. અને અંડરપાસ મંજૂર નહીં થાય અને બીજા કામ ચાલુ થશે તો અમે તમામ સોસાયટીઓવાળા ત્યાં ધરણા ઉપર બેસી જઈશું. કોઈ પણ બીજું કામ ત્યાં ચાલુ થવા દેવાના નથી. પ્રથમ અમારે અંડરપાસ જ જોઈએ. 42C ફાટક બારની બધી સોસાયટીવાળા રહીશો આજે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપવા આવ્યા છીએ. અમને લોકોને અંદર બોલાવ્યા પણ અમને કોઈ જવાબ મળ્યો નથી. એમને એવું કીધું કે થઈ જશે, અને અગાઉ અમે સોમવારે પ્રાંત કચેરીમાં ગયા હતા ત્યાંથી અમને એવો જવાબ આપ્યો કે તમારું જે અંડરપાસ છે એ થઈ જશે. પણ એની સાથે એમને ધારાસભ્યની રજૂઆત મુજબ એમના સાઈડના રોજની રોડની પણ મંજૂરી અંદર લખી છે, પણ અમારે એ માન્ય નથી. અમારે ફક્ત અમારો અંડરપાસ જ જોઈએ છે, કારણ કે ત્યાં બધા રહીશો બહુ જ રહે છે, બાળકોને બહુ તકલીફ પડે છે, લેડીઝ પણ આવી જવી ના શકે. એટલા માટે અમારે 42C ફાટકની મંજૂરી જોઈએ છે. જો એ સત્વરે અમને કરી આપવામાં નહીં આવે તો બીજું ત્યાં કોઈ પણ કાર્ય કરવા દેવામાં આવશે નહીં. અને અમે ઉગ્ર આંદોલન કરીશું, રેલ રોકો આંદોલન કરીશું, અને જે પણ અમારે કરવું પડશે એ અમે કરવા તૈયાર છીએ.